नमस्कार खेडूत मित्रों, अमारी यूट्यूब चैनल खेडूत जगत में हूँ विनेश रोजासरा तमारु स्वागत करूँ छू। खेडूत मित्रों, खेती नी साथे व्यापार केम करवो, ई व्यापार पण आपणी ज खेती माथी उत्पन्न थता पाक माथी केम व्यापार करवो, एनी आपणी पासे समजण नथी। अमारी एक मेहनत एवी छे के तमारा सुधी ई माहिती पहोंचे अने तमे आवा प्रयोगो करो अने आमांथी सफलता मेळवो। खेडूत मित्रों, हूँ कहवा ई मांगू छूँ के सजीव खेती करो अने सजीव खेती माथी तमेज तमारी वस्तुनो प्रोड्यूसर करो। खेडूत मित्रों, आजे आपणे कंईक एवाज खेडूतनी मुलाकाते आव्या छीए जेओ गजबनी एमनी पासे समजण छे अने एवो नो ध्येय पण एवो छे के अनेक खेडूतो आवी खेती करे अने आमांथी ज ए लोको कमाणी करे। तो खेडूत मित्रों, अमारो आजनो एक विषय ए छे કે તમારી જ ખેતીમાંથી સરગવાનું ઉત્પાદન કરી અને એમાંથી પાવડર કેમ બનાવો અને એ પાવડરનું વેચાણ કેમ કરવું, એ જ અમારો આજનો ટોપિક છે। અને આગળ અમે આવા આ જ ખેડૂતભાઈના વિષય ઉપર વિડીયો મૂકતા રહીશું। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈ અને આપણા આ વિડીયોની શરૂઆત કરીએ અને વિગતવાર આની સમજૂતી લઈએ। કેમ છો? મજામાં. હવે અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો। વનરાજભાઈ સુગનભાઈ ઝાપડિયા, ગામ સુખપર, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। બરોબર છે ખેડૂત મિત્રો, વનરાજભાઈ ઝાપડિયા, ગામ સુખપુર, તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી, તેઓએ સરગવામાંથી પાવડર કેમ બનાવવો, પાવડરના કેમ લાભ છે એની આપણે સૌથી પહેલાં આખી એની પ્રક્રિયા સમજીએ, પછી એના આપણે લાભ સમજશું। હવે વનરાજભાઈ, સૌથી પહેલાં આ સરગવાના પાનમાંથી પાવડર કેમ બને છે એની શરૂઆતથી અમને અમારા ખેડૂત મિત્રોને પ્રક્રિયા સમજાવો તો કેમ બને? હરગવા છે એ પડામાં વાવેલા છે, પ્રાઇવેટ વિઘાના હરગવા છે। બરોબર છે, એની અંદર પાંદડા અમે અમારા પડામાંથી તોડી ફરોડી બરોબર અને આ મશીન ની અંદર નાખી, બરોબર છે। આ 5-6 કલાક તડકો હોય તો હુકાઈ જાય, નકર 10-12 કલાક 13 કલાક એ હુકાય, બરોબર છે। આમાંથી હુકાઈ ગયા પછી ઘંટીની અંદર દળી અને દળીને એનો પાવડર તૈયાર। હવે વનરાજભાઈ, આ સરગવાના પાંદને મશીનમાં જ આપણે સુકાયા તો એને ખુલ્લામાં ન સૂકવી શકાય? ના સૂકવી શકાય, એનું કારણ એ છે કે ખુલ્લામાં પાંદડું છે કોઈ જીવજંત છે, બરોબર છે, અથવા પાંદડું જે રહ્યું ને એનો કલર રહ્યો ને પીળો થઈ જાય, કાળો થઈ જાય, લીલો થઈ જાય, કયા કલરમાં રહે એનું કઈ નક્કી રહે, બરોબર છે। આમાં એક જ ધારો કલર લીલો એટલે લીલો, બરોબર, એટલે લીલો કલર એને સેમ ટુ સેમ રાખવાથી એનો કોઈ પણ તત્વ ઉડતો, બધા ગુણધર્મો એના જળવાય છે, બરોબર છે, એટલા માટે આ મશીનમાં નાખવા પડે, બરોબર છે। ખેડૂત મિત્રો, એક સ્ટેપ શીખ્યા, સરગવાના પાંદને તોડ્યા, એની ડાળીઓ હરોળી, પાંદને લીધા, આ મશીનમાં મૂક્યા, કેટલા સમય એ હુકાય છે એ વનરાજભાઈએ કીધું। હવે મશીનમાં એટલા માટે રાખવામાં આવે છે કે આ પાંદનો કલર બિલકુલ જતો નથી, એના તત્વો જળવાઈ રહે છે, એટલા જ માટે આ મશીનમાં જ આ પાંદડાને આપણે રાખવા પડે છે। ખુલ્લામાં ને રાખીએ તો કલર ઉડી જાય છે અને એના તત્વોનો પણ નાશ થતો હોય છે। હવે આગળ આની શું પ્રક્રિયા છે એના માટે આપણે આગળની પ્રક્રિયા સમજવા માટે બીજી જગ્યાએ જઈએ। આ રીતનો આ પાવડર તૈયાર થઈ ગયો, ઘંટી ની અંદર નાખ્યા પછી અને આ દરેક વ્યક્તિ ખાઈ શકે, બરોબર છે। હવે વનરાજભાઈ, આ પાવડર તૈયાર થઈ ગયો, પ્રક્રિયા સમજાવી કઈ રીતે બને છે, હવે આ પાવડરના લાભ શું શું છે એ અમારા ખેડૂત મિત્રોને અને બીજા અન્ય લોકોને સમજાવો તો। આરોગ્ય માટે ગુણકારી છે, બરોબર છે, સાંધાના દુખાવા, કમરનો દુખાવો, હા બરોબર છે, યુરિયક એસિડ દૂર કરે છે, બરોબર છે, ચામડીને સમક અને જુવાન રાખે છે, બરોબર છે, ડાયાબિટીસ લોહીનું ઊંચું દબાણ ઓછું કરે છે, બરોબર છે, અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પથરી પીંગળી અને નીકળી જાય છે, બરોબર છે। જોયું ખેડૂત મિત્રો, આપણને વનરાજભાઈએ આખી પ્રક્રિયા તો સમજાવી દીધી,
હવે આપણે આ પાવડરના લાભ શું છે એમાં લગભગ આપણા જીવનકાળ દરમિયાન જે લગભગ મોટા ભાગના લોકો સાથે આ રોગ છે એ જોડાયેલા છે એ તમામ રોગના નિદાન માટે આ પાવડર લગભગ ઉપયોગી થાય છે જેના રોગના નામ આપણને વનરાજભાઈએ કીધા. હવે મિત્રો, ખેડૂત મિત્રો, આપણે આ પાવડરની આવશ્યકતા ઊભી થાય તો એના માટે આપણે વનરાજભાઈ પાસેથી એમનો મોબાઈલ નંબર લઈ લઈએ જેથી આના માટેની આપણે માહિતી લઈ શકીએ. વનરાજભાઈ, અમારા મિત્રોને તમારો મોબાઈલ નંબર આપો. 9131 38 8 15 38 8 15. ખેડૂત મિત્રો, વનરાજભાઈ ખરેખર ખૂબ અને ખૂબ સારી રીતે અને સર્ટિફિકેટ એમની પાસે છે અને પ્યોર ઓર્ગેનિક. અને ખેડૂત મિત્રો, આ એમનું ફાર્મ છે, જેઓ પોતે પોતાની મહેનતથી પોતાના જ ખેતરમાં પાકોનું ઉત્પાદન કરે છે અને પોતે જ વેચાણ માટે લઈ જાય છે. અને ખેડૂત મિત્રો, એવો અમને અને તમામ મિત્રોને 100% ગેરંટી આપે છે ખેડૂત મિત્રો કે નહીં કોઈ પણ પ્રકારની આમાં એ લોકો ભેળસેળ નથી કરતા. ખેડૂત મિત્રો, મિત્રો તમને ખબર છે કે હાલના સમયમાં આની કેટલી આવશ્યકતા છે. હવે આગળ આપણે વનરાજભાઈની મુલાકાત લેતા રહીશું અને આવા બીજા અન્ય વિડીયો વનરાજભાઈના અમે અમારી ચેનલમાં મૂકવાના પ્રયત્નો કરીશું. તો ખેડૂત મિત્રો, જો તમે નવા છો તો અમારી આ ખેડૂત જગત ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો માત્ર ખેડૂત નહીં પણ બીજા અનેક લોકોને આ વિડીયો શેર કરો જેથી એ લોકોને પણ ઉપયોગી માહિતી મળી રહે. તો ખેડૂત મિત્રો, આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય જગત, જય ખેડૂત.